हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आपने स्टैंडर्ड 7 सब्जेक्ट इंग्लिश में आपने यूनिट 4 छे लॉन्गर शार्पर एंड बिगर। लॉन्गर यानी लंबू, शार्प એટલે यानी तीक्ष्ण, આપણે જે દૂર માં જોઈ શકે એવી રીતે, અને બિગર એટલે મોટું, બરાબર। લાંબુ, તીક્ષ્ણ અને મોટું એના વિશે અભ્યાસ કરીશું। એમાં એક્ટિવિટી 1 2 અને 3 આપણે જોશું। એક્ટિવિટી 1 છે માં જો સરસ મજાનું એક ચિત્ર આપ્યું છે। નીચે આપેલા ચિત્ર જુઓ, તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે તે પ્રમાણે તેની સૂચનાઓને અનુસરો। હવે જો અહીંયા તમને નીચે નોટ પણ આપી છે અને અહીંયા જો કે પિક્ચર આપ્યું છે, કુદરતી દ્રશ્ય જેવું છે। બે ડુંગર છે, ટેકરીઓ છે, ટ્રી ઝાડ છે, ઘર છે, બે રસ્તા છે, બે માણસો આપ્યા છે, બે બોટ છે અને પેલી તળાવ છે। ए मारू पेपर छे, ए
बराबर।
ને વળી પાછું ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર, મૂન એટલે ચંદ્રથી કેટલા કિલોમીટર દૂર છે એ બરાબર, અને નંબર ઓફ આપ્યા છે એના એના આધારે નીચેનું આપણે કમ્પ્લીટ કરવાનું છે. હવે AU એટલે કે એસ્ટ્રોમેટ્રિકલ યુનિટ, એના યુનિટ આપ્યા છે. તો ધ વેનસ ઇઝ બિગર ધેન વેનસ, વેનસ એટલે શુક્ર, બિગર ધેન કેના કરતા મોટો છે તો કેના કરતા આપી છે એના આધારે કમ્પ્લીટ કરવાની છે. થેન્ક યુ.